રાજ્યમાં કોરોનાનો કેર ઓછો થતા આજથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા. મહીસાગર જિલ્લાની વિવિધ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતા બાળકો શાળાએ જતા તેમનામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. કોરોના કાળ શરૂ થયો ત્યારે સરકારે 9મી 12ના વર્ગો શરૂ કર્યા હતા, પરંતુ પહેલી લહેર ખૂબ જ ખતરનાક હતી, જેને લઈને સરકારે ઓફલાઈન શિક્ષણ બંધ કરવું પડ્યું હતું. જ્યારે સરકારે બીજી લહેર આવી ત્યારે ફરીથી શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય લીધો, પણ પહેલી લહેર કરતા બીજી લહેર વધુ ઘાતક હોવાને લીધે સરકારે ઓનલાઈન અભ્યાસક્રમ ચાલુ રાખ્યો હતો. પરંતુ ધીરે ધીરે કોરોનાનો કેર ઘટી જતાં હાલમાં નહિવત કેસ રહેતા સરકારે ફરીથી ત્રીજી લહેર આવતા પહેલા આજથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેતા મહીસાગર જિલ્લાની વિવિધ શાળાઓની અંદર બાળકોએ અભ્યાસ કરવા માટે પ્રવેશ કરતા ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા માંડ્યો. 2 વર્ષે શાળાઓ ચાલુ થતા બાળકોમાં ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી. ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા છે તે બદલ અમને ખુશી છે. અમે છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણથી વંચિત રહ્યા હતા. અમારી સ્કૂલ આવી જ રીતે ઓફલાઈન ચાલુ રહે અને અમને ઓફલાઈન શિક્ષણ મળતું રહે એવી અમને સરકારશ્રીને અપીલ છે. આજરોજ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં શાળા દ્વારા બાળકોને સેનેટાઈઝ કરી, ત્યારબાદ થર્મલ ગનથી સ્કેનિંગ કરી અને ઓક્સોમીટરથી ઓક્સિજન ચેક કરી, ત્યારબાદ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. 50% ક્ષમતા સાથે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા અને શાળા દ્વારા બાળકોને ઓનલાઈન તેમજ ઓફલાઈન શિક્ષણ અત્યારે અમે અહીંથી પ્રદાન કરી રહ્યા છીએ અને ખાસ ધ્યાન રાખીએ કે સરકારની ગાઈડલાઈનનું 100% અમારાથી પાલન થાય છે. આપનું નામ સર? જય જોશી, કિસાન માધ્યમિક વિદ્યાલય.